કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 25. કયો પાઠ આવે વિદ્યાર્થી મિત્રો? આપણે 25, બરાબર ને? અઠવાડિયાના દિવસો તથા વર્ષના મહિના. અઠવાડિયાના દિવસો એટલે ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તમે સ્કૂલે આવો છો એટલે સમજણ તો પડે કે સોમથી શુક્ર 6 દિવસ આપણે, સોમથી શનિ 6 દિવસ આપણે સ્કૂલે આવીએ છીએ, બરાબર ને? અને 1 દિવસ રવિવારનો રજા હોય છે. તો 6 દિવસ સ્કૂલે આવવાના અને 1 દિવસ રજાનો, એટલે અઠવાડિયાના દિવસ કેટલા થાય? 7 દિવસ. કેટલા થાય? 7 દિવસ, બરાબર ને? આપણે બોલીએ છીએ અઠવાડિયું, પણ એના દિવસો કેટલા થાય છે? 7. તો દરેકને ખબર હશે કે કયા 7 દિવસો છે. ચલો આપણે એ પણ જોઈ લઈએ, બરાબર ને? ચલો, 1 અઠવાડિયાના 7 દિવસો છે. 7 દિવસના નામ નીચે પ્રમાણે છે. તો ચલો, પહેલો દિવસ કયો? તો રવિવાર. અઠવાડિયાનો પહેલો દિવસ કયો? રવિવાર. પછી બીજો દિવસ સોમવાર, ત્રીજો દિવસ મંગળવાર, ચોથો બુધવાર, પાંચમો ગુરુવાર અને છઠ્ઠો શુક્રવાર, સાતમો શનિવાર. એટલે આપણે બોલીએ છીએ ને રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, બરાબર ને? તો આ રીતે તમે બોલશો એટલે તમને યાદ રહી જશે. પછી જ્યારે આપણી પરીક્ષાઓ હોય ત્યારે પૂછવામાં આવે છે કે સોમવાર પછી કયો વાર આવે, તો તમને આવડવું જોઈએ ને કે સોમવાર પછી મંગળવાર આવે. પછી ક્યારેક એવું પણ પૂછાય કે ગુરુવાર પહેલાં કયો વાર આવે, તો એ પણ આવડવું જોઈએ. તો ગુરુવાર પહેલાં બુધવાર આવે, બરાબર ને? જો આપણને અઠવાડિયાના વાર 7 વાર નામ યાદ રહી જશે તો આપણને એ ખાલી જગ્યાના જવાબો લખતા પણ આવડી જશે, બરાબર ને? ચલો, તો મારી સાથે ફરીવાર 7 વારના નામ બોલી લો, બરાબર ને? ચલો, પહેલો વાર રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? યાદ રહી ગયા ને 7 દિવસના નામ? સરસ. ચલો, હવે આપણે 1 વર્ષના 12 મહિના અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે, આ 12 મહિનાના નામ આપણે નીચે પ્રમાણે છે, બરાબર ને? તો જુઓ અહીંયા કેમ લખ્યું છે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે, તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો અંગ્રેજી કેલેન્ડર એટલે કે અંગ્રેજી મહિના કયા કહેવાય? જાન્યુઆરી. જ્યારે ગુજરાતી મહિનાઓ પણ આવે છે જે તમારે આગળ ભણવામાં આવશે. તો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કયા મહિનાઓ ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એ ગુજરાતી મહિનાઓ છે. તો અહીંયા આપણને કીધું છે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના મહિનાઓ. તો આપણે આ પાઠમાં અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના મહિનાઓ એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો 12 મહિના અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના આપણે શીખ્યા, બરાબર ને? તો 1 વર્ષના 12 મહિના હોય તો મારી સાથે ફરીથી એકવાર રિવિઝન આપણે કરી લઈએ, બરાબર ને? તો પહેલો મહિનો કયો મહિનો? જાન્યુઆરી. મારી સાથે બોલજો વિદ્યાર્થી મિત્રો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો આ છે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના 12 મહિના. તો યાદ રહી ગયા ને વિદ્યાર્થી મિત્રો? ન યાદ રહે તો ઘરે જ્યારે આપણે ફ્રી બેઠા હોઈએ ત્યારે આ રીતે બોલતા રહીશું તો આપણને મહિનાઓના નામ યાદ રહી જશે, બરાબર ને? પછી જ્યારે પરીક્ષાઓ આવશે ત્યારે પૂછાશે કે જાન્યુઆરી મહિના પહેલાં કયો મહિનો આવે, ફેબ્રુઆરી મહિના પહેલાં કયો મહિનો આવે, તો ડિસેમ્બર. પછી એપ્રિલ પહેલાં કયો મહિનો આવે, તો માર્ચ. અથવા તો જાન્યુઆરી પછી કયો મહિનો આવે, તો ફેબ્રુઆરી, બરાબર ને? આવી રીતે આગળ પાછળના મહિનાઓ પૂછાશે. જો આપણને આ 12 મહિનાનું નામ ખબર હશે તો જવાબ સરસ રીતે લખી શકીશું, નહીંતર આપણો જવાબ ખોટો પડે, બરાબર ને? તો આપણે ઘરે જ્યારે ફ્રી હોઈએ ત્યારે 12 મહિનાના નામ બોલવાના, 7 દિવસના નામ બોલવાના, જેથી આપણે રમત પણ થાય, આપણો ટાઈમ પણ જાય અને આપણું ભણવાનું પણ થાય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આ રીતે બોલતા રહેજો.
બરાબર ને? જો તમને તમારી પાસે ચોપડી તો નહીં હોય, બરાબર ને, તો તમારી પાસે તમારું ઘરે કેલેન્ડર હોય તો એમાં લખેલા જ હોય છે, 12 મહિનાના નામ 12 પત્તાના હોય છે અને 7 દિવસના નામ તો તમને પહેલાં જ પત્તે હોય છે, બરાબર ને? તો આપણે આ બંને વસ્તુ આપણે ઘરે બેઠા રમતા રમતા શીખી લઈશું, બરાબર ને? હવે જુઓ, આપણે 12 મહિનાના નામ તો શીખી ગયા, બરાબર ને? તો આ 12 મહિનામાં દિવસો, મહિનાના દિવસો એ પણ આપણે શીખવાના છે. તો જાન્યુઆરી, માર્ચ, મે, જૂન, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાના 31 દિવસ છે, જ્યારે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનાના 30 દિવસો હોય છે. તો આપણને આ તો થોડું કન્ફ્યુઝન થાય, એટલે કે મૂંઝવણ થાય કે આપણે 31 દિવસ કયા મહિનામાં આવશે, પછી 30 દિવસ કયા મહિનામાં આવશે. તો તમને વિદ્યાર્થી મિત્રો સહેલી રીતે સમજાવી દઉં તો તમને તરત યાદ રહી જશે. જો દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે હાથ રાખજો, બરાબર ને, અને હું જે રીતે કરું એ રીતે તમે જોજો અને ધ્યાન રાખજો, પછી તમે જાતે કરજો, બરાબર ને? તો જુઓ, આપણા આજે આ 4 આંગળીઓ છે, બરાબર ને, અંગૂઠો નહીં લેવાનો, 4 આંગળીઓ એ આ મુઠ્ઠી વાળવાની. પછી આ રીતે જુઓ, પહેલો જે ઊંચો ભાગ છે એને, ઊંચો ભાગ છે એ જાન્યુઆરી મહિનો લઈ લેવાનો, પછી નીચે ફેબ્રુઆરી ખાડામાં, બરાબર ને? તો આ જે ઢેકા જેવો ભાગ દેખાય છે એટલે જાન્યુઆરી મહિનો. તો જાન્યુઆરી મહિનાના 31 દિવસો કેટલા દિવસો વિદ્યાર્થી મિત્રો? 31. પછી જ્યારે ખાડામાં આવે છે પેન્સિલ તો ફેબ્રુઆરી મહિનો આવે, તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય વિદ્યાર્થી મિત્રો? 28 કે 29, બરાબર ને? 29 દિવસ ક્યારે આવે, 28 દિવસ ક્યારે આવે એ આપણે પછી શીખીશું, બરાબર ને? પહેલાં દિવસો કઈ રીતે ગણાય એ હું તમને સમજાવી દઉં, બરાબર ને? તો જાન્યુઆરી એટલે 31 દિવસ, નીચે ખાડામાં પેન્સિલ ગઈ એટલે એ 28 કે 29 દિવસ. પછી પાછી ફેબ્રુઆરી મહિના પછી કયો આવે વિદ્યાર્થી મહિનો? કયો મહિનો આવે? ફેબ્રુઆરી પછી માર્ચ. તો માર્ચ ઉપર ટેકા ઉપર આવ્યું, ટેકરા ઉપર, એટલે એના 31 દિવસ. પછી પેન્સિલ ગઈ ખાડામાં, તો ખાડામાં કયો મહિનો આવે? એપ્રિલ. તો એપ્રિલના કેટલા દિવસો વિદ્યાર્થી મિત્રો? નીચે ખાડામાં છે એટલે 30. જો અહીંયા ઢેકા ઉપર આવે એટલે 31, ખાડામાં જાય એટલે 30, બરાબર ને? તો ચલો, એપ્રિલ મહિનામાં 30 દિવસ. એપ્રિલ પછી કયો મહિનો આવે? મે. તો મેના 31 દિવસ. પછી પેન્સિલ નીચે જાય છે તો મે પછી કયો આવે? જૂન. તો જૂનના 30 દિવસ. પછી જુલાઈ પાછો ઉપર આવી ગયો, બરાબર ને, અહીંયા છેલ્લી આંગળીના ઢેકા ઉપર. તો જુલાઈના કયો કેટલા દિવસ થશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આવી ગયું ને? ટેકા ઉપર આવે એટલે 31 દિવસ, સમજી ગયા? તો જુલાઈના 31. જુલાઈ પછી કયો મહિનો આવે? ઓગસ્ટ. ઓગસ્ટ પાછો અહીંયા આવી ગયો ઉપર, તો ઓગસ્ટના પણ 31 દિવસ છે, બરાબર ને? ઓગસ્ટના 31. ઓગસ્ટ પછી કયો આવે? સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર ખાડામાં આવે છે તો એના 30 દિવસ. કેટલા દિવસ? 30. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર. ઓક્ટોબરના કયા કેટલા દિવસ વિદ્યાર્થી મિત્રો? ઓક્ટોબરના ઉપર ટેકા ઉપર આવે છે એટલે 31, બરાબર ને? પછી પાછો ઓક્ટોબર પછી નવેમ્બર આવે, તો નવેમ્બરના કેટલા દિવસ થાય? ખાડામાં ગઈ પેન્સિલ તો એના 30 દિવસ. અને પછી આવે છે ડિસેમ્બર. ડિસેમ્બરનો ઉપર ટેકા ઉપર આવે છે તો એના 31 દિવસ. તો સમજણ પડી ગઈ સહેલી રીતે વિદ્યાર્થી મિત્રો? તમને ખૂબ જ સરસ રીતે આવડશે. જ્યારે પરીક્ષામાં પૂછાય કે જાન્યુઆરી મહિનાના કેટલા દિવસ, તો આપણે મુઠ્ઠી વાળીને પેન્સિલ મૂકી દઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે જાન્યુઆરી મહિનાના 31 દિવસ, ફેબ્રુઆરીના 28 કે 29, ફેબ્રુઆરી પછી માર્ચ એના 31, એપ્રિલના 30, મેના 31, જૂનના 30, જુલાઈના 31, પાછા ઓગસ્ટના પણ 31, કારણ કે જુલાઈ અને ઓગસ્ટ બંને ફરીથી શરૂ થાય ત્યારે ટેકા ઉપર આવે છે, બરાબર ને? ઓગસ્ટના 31, સપ્ટેમ્બરના 30, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30 અને ડિસેમ્બરના 31. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ, કેવી સરસ સહેલી રીતે શીખ્યા, બરાબર ને? સરસ, ચલો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા જુઓ, ફેબ્રુઆરી મહિનાના 28 કે 29 દિવસ હોય છે. તો 28 કે 29 દિવસ ક્યારે હોય તે આપણે જોઈએ. દર 4 વર્ષે એકવાર ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે. 3 વર્ષ જાય પછી 4થું વર્ષ આવે ત્યારે દર 4 વર્ષે
કેટલા દિવસ હોય છે? 29 દિવસ. અને જે વર્ષે 29 દિવસ ફેબ્રુઆરી મહિનાના હોય એને લીપ યર શું કહીએ છીએ? લીપ યર. આ વર્ષને આપણે લીપ યર કહીએ છીએ. તો તમારે ખાલી જગ્યા પણ પૂછાય કે લીપ યર ખાલી જગ્યા ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય તો એ વર્ષની ખાલી જગ્યા યર કહે છે, એવું ક્યારેક પૂછાઈ શકે તો આપણે એને લીપ યર તરીકે ઓળખીએ છીએ. યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, એક વર્ષના 365 દિવસ હોય છે, લીપ યરમાં 366 દિવસ હોય છે. જો 365 દિવસ ક્યારે હોય? જ્યારે ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ હોય ત્યારે 365 દિવસ હોય. ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષે 29 દિવસ થાય, એક દિવસ વધ્યો ને, તો 65 પછી અહીંયા 28ના 29 થયા તો 65ના કેટલા થશે? 366. તો લીપ યરમાં 366 દિવસ હોય છે. તો કેમ લીપ યરમાં 366 દિવસ હોય છે? કારણ કે ફેબ્રુઆરી મહિનાનો એક દિવસ વધી જાય છે, બરાબર ને? ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ થાય તો આખા વર્ષના દિવસો કેટલા થાય? આમ રેગ્યુલર જોઈએ 3 વર્ષ માટે તો 365, અને ચોથા વર્ષે 366 દિવસ થાય છે, બરાબર ને? સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો ફરીથી આપણે એકવાર એને રિવિઝન પુનરાવર્તન કરી લઈએ, બરાબર ને? એક અઠવાડિયાના 7 દિવસો કયા દિવસો? આ 7 તો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. એક વર્ષના 12 મહિના, તો એ 12 મહિના કયા છે જે આપણે જોઈએ? અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના 12 મહિના નીચે મુજબ છે. તો પહેલો મહિનો જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો આ 12 મહિના અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના છે, બરાબર ને? તો એના દિવસો ગણતા મેં તમને શીખવાડ્યું ને વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો. તો જાન્યુઆરી જુઓ, જાન્યુઆરી ક્યાં આવ્યો? ટેકા ઉપર. તો એનો 31 દિવસો એ મહિનાના. ફેબ્રુઆરીના 28 કે 29, માર્ચના 31, એપ્રિલના 30, મેના 31, જૂનના 30, જુલાઈના 31, ઓગસ્ટના પણ 31, પછી સપ્ટેમ્બરના 30, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30 અને ડિસેમ્બરના 31. સમજણ પડી ગઈ? જો અહીંયા પણ આપ્યું છે, જો કયો મહિનો આવે છે? જાન્યુઆરી, માર્ચ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર, આટલા મહિનાઓ અહીંયા આવે છે. તો એના કેટલા દિવસ છે? 31, બરાબર ને? પછી એપ્રિલ, ફેબ્રુઆરીના તો 28 કે 29 છે તો આપણને ખબર જ છે. પછી અહીંયા એપ્રિલ આવે છે, બરાબર ને? તો એપ્રિલના 30, જૂનના 30, પછી સપ્ટેમ્બરના 30 અને નવેમ્બરના 30, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? પડી ગઈ સમજણ? સરસ, ચલો. તો 1, 2, 3, 4, 5, 6, 7, 7 મહિનાના દિવસો 31 છે, જ્યારે 1, 2, 3, 4, 5, 6, 7, 7 મહિનાના કેટલા દિવસો છે? 31. જ્યારે 4 મહિનાના 30 દિવસ અને 1 મહિનાના 28 કે 29, તો થઈ ગયા 12 મહિનાના દિવસો. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? બરાબર ને? તો દર 4 વર્ષે એક એ ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે અને એને લીપ યર તરીકે ઓળખીએ છીએ. એક વર્ષના મહિના એક વર્ષના દિવસ 366 હોય અને લીપ યરમાં એ વર્ષના દિવસો 366 હોય છે. એટલે કે લીપ યર ના હોય તે ત્યારે 365, લીપ યર હોય ત્યારે 366 દિવસ એક વર્ષના દિવસો થાય છે, બરાબર ને? તો આપણને ખાલી જગ્યામાં પૂછાય છે કે એક વર્ષના દિવસ કેટલા, તો આપણે 365 હોય, બરાબર ને, ખાલી જગ્યામાં, તો આપણે એ લખવાનું રહેશે, બરાબર? ચલો સ્વાધ્યાય જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પછી રવિવાર આવે તો તમને વારના દિવસો, વારના નામ યાદ હશે તો તમને આવડશે. તો શનિવાર પછી રવિવાર આવે, બરાબર ને? તો જવાબમાં શું આવશે? શનિવાર. શું આવશે? શનિવાર. પડી ગઈ સમજામ? ચલો આગળ. 2 નંબર, ગુરુવાર પહેલા
ખાલી જગ્યા આવે તો ગુરુવાર પહેલાં તો આપણે બોલીએ વારનાના, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર, બરાબર ને? તો ગુરુવાર પહેલાં કયો વાર બોલ્યા આપણે? બુધવાર, કારણ કે શુક્રવાર તો ગુરુવાર પછી આવે, તો જવાબમાં આવશે બુધવાર. તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું આપણે બુધવાર, બરાબર? ચલો ત્રણ નંબર, જૂન પછી ખાલી જગ્યા આવે તો આપણને 12 મહિનાના નામ યાદ રાખવા પડશે. તો આપણે બોલીએ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન પછી જુલાઈ, બરાબર ને? તો જુલાઈ, જુલાઈ મહિના, જૂન પછી કયો મહિનો આવે? જુલાઈ. તો આપણે કૌંસમાંથી જુલાઈ છે એ જવાબ સાચો છે. તો આપણે જવાબમાં લખીશું, ખાલી જગ્યામાં લખીશું જુલાઈ, બરાબર ને? સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો હવે નંબર ચાર, નવેમ્બર પહેલાં ખાલી જગ્યા આવે તો આપણે 12 મહિનાના નામ યાદ હશે તો આપણને જવાબ તરત આવડી જશે. તો નવેમ્બર પહેલાં કયો મહિનો આવે? નવેમ્બર 11મો મહિનો. તો 10મો મહિનો કયો છે વિદ્યાર્થી મિત્રો? ડિસેમ્બર કે ઓક્ટોબર? ઓક્ટોબર. કયો મહિનો આવે? ઓક્ટોબર, કારણ કે નવેમ્બર પછી ડિસેમ્બર આવે અને નવેમ્બર પહેલાં પૂછ્યું છે. જો પહેલાં અને પછી આ બે શબ્દો તમારે બહુ ધ્યાન રાખવાના, નહીંતર ક્યારેક પહેલાં પૂછ્યું હોય તો પછીનો લખી નાખીશું ભૂલથી, અને પછીનો પૂછ્યો હોય તો પહેલાંનો લખી નાખીશું. તો પહેલાં ખાલી જગ્યા ધ્યાનથી વાંચવાની, નવેમ્બર પહેલાં કયો શબ્દ છે? પહેલાં. તો નવેમ્બર પહેલાં કયો મહિનો આવે વિદ્યાર્થી મિત્રો? ઓક્ટોબર. કયો મહિનો આવે? ઓક્ટોબર. તો આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં ઓક્ટોબર, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો નંબર પાંચ, એક અઠવાડિયાના ખાલી જગ્યા દિવસ હોય છે 7 કે 10, તો બધાને આવડશે બરાબર ને? કેટલા દિવસ હોય છે? 7 દિવસ, બરાબર. તો ખાલી જગ્યામાં લખીશું આપણે 7. નંબર છ, એક વર્ષના ખાલી જગ્યા મહિના હોય 8 કે 12, તો એક વર્ષના 12 મહિના હોય તો આપણે જવાબમાં લખીશું, ખાલી જગ્યામાં લખીશું 12. ચલો 7 નંબર, જાન્યુઆરી મહિનામાં ખાલી જગ્યા દિવસ હોય. જુઓ, આપણે મેં તમને હમણાં શીખવાડ્યું ને આ અંગૂઠી વાળીને કઈ રીતે ગણવાનું, તો એ રીતે ગણશો તો તમને આ દિવસો લખતા તરત આવડી જશે. તો જાન્યુઆરી મહિનાના 31 કેટલા દિવસ હોય? 31. 8 નંબર, નવેમ્બર મહિનામાં ખાલી જગ્યા દિવસ હોય છે, જુઓ ગણો અહીંયા મારી સાથે. ચલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. તો પેન્સિલ ક્યાં જાય છે? નીચે ખાડામાં. તો એના 30 દિવસ, કેટલા દિવસ? 30 દિવસ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? સરસ, પાઠ ભણવાની મજા આવી ને? સરસ. ચલો તો આપણે આજનું લેસન જોઈ લઈએ. પાઠ 25. જુઓ વિદ્યાર્થી મિત્રો, પાઠ 24 સુધીનો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો કોઈ જે વિદ્યાર્થી મિત્રોને પાઠ 24 સુધી નોટમાં લેસન બાકી હોય તો કરી નાખજો, કારણ કે તમને ઘણો બધો સમય મળે છે, ખરું ને? તો 24 પાઠ સુધી સામાન્ય જ્ઞાનની નોટ કમ્પ્લીટ રાખજો. પાઠ 25 નવા પાના ઉપર હેડિંગ આપજો, અઠવાડિયાના દિવસો તથા વર્ષના મહિના, અને આ રીતે તમારે લખવાનું રહેશે, બરાબર ને? 7 દિવસના નામ અને 12 મહિનાના નામ, આ રીતે સૂચના આપી અને તમારે લખવાનું. પછી આ સૂચનાઓ જે લખી છે, મહિનાના દિવસો, એ પણ તમે લખજો, બરાબર ને? પછી સ્વાધ્યાય, નીચેથી સ્વાધ્યાય શરૂ કરી દેજો. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સૂચના લખી, કૌંસ લખવાના નહીં, પરંતુ આ રીતે સાચા જવાબો વિડીયોમાં જોઈ અને તમારે તમારી નોટબુકમાં લખી લેવાના, બરાબર ને? તો આપણો પાઠ 25 અહીંયા પૂરો થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ અને સ્વાધ્યાય એટલે કે લેસન કરવાનું રાખજો. ચલો આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.